वावाजोड़ा बिपोर जॉय ने लईने महत्वना समाचार। अरबी समुद्र में सर्जायेला साइक्लोनिक सीस्टम हवे लो प्रेशर बन्यु छे। आगामी 24 कलाक में लो प्रेशर बनशे डिप्रेशन अने दक्षिण पूर्व अरबी समुद्र पर सर्जायु छे वावाजोड़ू। वावाजोड़ू उत्तर अने उत्तर पश्चिम तरफ आगळ वधवानी संभावना। 10 जूने वावाजोड़ू गुजरात नजीक थी पसार थशे। हाल में वावाजोड़ानी स्पीड 40 किलोमीटर प्रति कलाक छे, ज्यारे आगामी दिवसों में स्पीड में वधारो थशे। दिव्या अमारी साथे जोड़ाई गया छे। दिव्या, जे वावाजोड़ू सक्रिय थई गयु छे अने 10 जूने जे छे गुजरात साथे टकराई शके छे, ते वधु सक्रिय थई शके छे। हालमां शुं माहिती मळी रही छे, गुजरातना कया कया विस्तारमां तेनी असर देखाशे? प्रीति, बिपोर जोय वावाजोड़ू जे सक्रिय थयुं छे, डीप डिप्रेशन में फेरवाईने जे रीते आगळ वधशे तेने लईने गुजरातवासीओ पण हवे संकटमां मुकाय तेवा एंधाण जोवा मळ्या हता। ज्यारे हवामान विभाग तरफथी पण हाल पूरती जे माहिती मळी छे तेनी सीधी ज असर जोईए, अने साथे स्काईमेप द्वारा पण समजवानो अत्यारे प्रयत्न करीशुं के जे रीते हाल बिपोर जोय वावाजोड़ू छे जे अरबी समुद्रमां हाल सक्रिय थયેલું નજરે છે તે પડી રહ્યું છે અને આગળ જે રીતે વધી રહ્યું છે આગામી દિવસમાં પણ આગળ વધવાની શક્યતાઓ જે છે તે પ્રબળ જોવા મળી રહી છે। 40 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે અરબી સમુદ્રનો જે આ ઉત્તર દક્ષિણનો ભાગ છે ત્યાંથી જે ઝડપે આગળ વધી રહ્યું છે અને આગામી દિવસમાં પાકિસ્તાન તરફ ફંટાશે, પરંતુ દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે ત્યાં તેની સૌથી વધારે અસર જોવા મળશે। 11-12 તારીખ સુધીમાં આગામી દિવસમાં આગળ જે પ્રકારે વધી રહ્યું છે, 12 જૂનથી 14 જૂનની વચ્ચે ગુજરાતના દરિયાઈ કાંઠાના જે વિસ્તારો હશે ત્યાં સૌથી વધારે વરસાદની અસર જોવા મળશે। વેરાવળ, સુરત, નવસારી, દાદરા નગર હવેલી સહિતના તમામ જે દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે ત્યાં વરસાદ રહેવાની શક્યતાઓ જોવા મળે છે। તો દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આ વાવાઝોડાની અસર છે તે સીધી જ જોવા મળશે। જે પ્રકારે વાવાઝોડું અહીંયાથી પસાર થતા ગુજરાત તરફ નથી જતું પરંતુ ફંટાઈને પાકિસ્તાન તરફ જઈ રહ્યું છે, પરંતુ તેની જે અસર છે તે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં જોવા મળશે। જામનગર, મોરબી, વેરાવળ સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ પવન સાથે રહેવાનું અનુમાન છે તે કરવામાં આવ્યું છે। 12 થી 14 જૂન વચ્ચે વરસાદ રહેશે। અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ પવન સાથે રહેવાનું અનુમાન છે તે અહીંયા જોવા મળી રહ્યું છે। સ્કાયમેપમાં પણ આ જ પ્રકારે જે વાવાઝોડાની સ્થિતિ છે તે હાલ જોવા મળી રહી નજરે છે તે પડી રહી છે। વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાશે, પરંતુ ગુજરાતમાં તેની અસર છે તે ભારે પવન સાથે દરિયાઈ કાંઠાના જે વિસ્તારો હશે ત્યાંથી પસાર થશે અને તેની અસર સૌથી વધારે ત્યાં જોવા મળી શકે છે। હાલ જે પ્રકારે દ્રશ્ય સામે આવ્યા છે, વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં 8 જૂન સુધીમાં ફેરવાઈને આગળ વધવાનું છે અને હાલ જે ડિપ્રેશનમાં આગળ 40 કિલોમીટરની ઝડપે ફેરવાઈ રહ્યું છે। મહત્વનું છે કે આગામી દિવસમાં પણ આ વાવાઝોડાનું સંકટ ગુજરાત માટે પસાર થશે ત્યાં સુધી યથાવત રહેશે, ગ્રામ્ય વિસ્તારો હશે ત્યાં પણ આ વાવાઝોડાની અસર છે તે વર્તાઈ શકે છે। મહત્વનું છે કે 40 કિલોમીટરની ઝડપે આ વાવાઝોડું છે તે આગળ વધી રહ્યું છે અને દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સૌથી વધારે અસર જોવા મળશે, તેને લઈને માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં વાવાઝોડાની અસર સૌથી વધારે વર્તાશે। જી બિલકુલ, આભાર દિવ્યા તમામ વિગતો